सूरत जिल्लाना मांडवी खातेथी पसार थती तापी नदीमां दूषित पाणी अटकाववा माटे आम आदमी पार्टी द्वारा पालिकाना चीफ ऑफिसरने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। मांडवीथी पसार थती तापी नदीने शुद्धिकरण करवा माटे करोड़ो रूपियानो खर्च करवामां आव्यो हतो અને તાપી નદીમાં દૂષિત પાણી ઠાલવવામાં આવતા માનવ જીવનની સાથે સાથે જળચર જીવોને પણ નુકસાન થઈ રહ્યું છે, જે અંગે આમ આદમી પાર્ટીએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી જો 20 દિવસમાં તાપીમાં ઠાલવવામાં આવતું દૂષિત પાણી રોકવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તાપી નદી પર આવતા ગટરનું ગંદુ પાણી જાય ઘણો દુઃખ થાય, કેમ કે નગરપાલિકાના શાસકોએ અંદાજે 7 કરોડના ખર્ચે ડ્રેનેજની લાઇન આવેલી તે નાખેલા, પમ્પિંગ સ્ટેશનો લગભગ 5 કે 6 બનાવ્યા છે, છતાં પણ પમ્પિંગ સ્ટેશન મારફતે પાણી પમ્પિંગ સ્ટેશન સુધી નથી પહોંચતું અને ગટરનું ગંદુ પાણી તાપીમાં વહે છે, એટલે એ મોટી શરમજનક બાબત છે। અગાડી પણ માનનીય ગણપતભાઈ વસાવા સાહેબ જ્યારે આવેલા રિવરફ્રન્ટનું ઉદ્ઘાટન કરવા, ત્યારે શાસકોએ એવું કહેલું કે ગટરનું ગંદુ પાણી હવે બિલકુલ જતું નથી, તાપી શુદ્ધ થઈ ગઈ છે, પણ એ શાસકો જુઠ્ઠું બોલતા હતા। હજુ બી ગટરનું ગંદુ પાણી તો આમાંથી જ જાય છે અને કલેક્ટર સાહેબ પેલી ગણપતિને એવું કહે છે કે તમારે ડૂબાડવાના નહીં। માંડવી નગરમાં મોટા ગણપતિ ફક્ત ને ફક્ત 12 થી 15 જ છે, સુરત સિટીની વાત અલગ છે, તો હજારોની સંખ્યામાં ગણપતિ ડૂબાડવા પડે એટલે તાપીમાં ડૂબાડી નહીં શકાય, પણ જો 24 કલાક 365 દિવસ જો ગટરનું ગંદુ પાણી તાપીમાં જતું હોય તો કલેક્ટરશ્રીએ બી વિચાર કરવા જેવો છે। અને બીજી વાત કે જી નજીકમાં રિવરફ્રન્ટ અને તાપી માતાનું મંદિર પણ આવેલું છે, જ્યારે રિવરફ્રન્ટની ઉપર સવારના સાંજના ઉનાળાના દિવસે સાંજના આવે એટલે સીધી દુર્ગંધ મારે, અવાજો પેલી બાજુની હોય પૂર્વ પશ્ચિમની હોય તો દુર્ગંધ મારતું આવે, એટલે આ બી બંધ કરવો જોઈએ। શાસકો આમાં ઉણા ઉતરે મને એવું લાગે છે, કોઈ પણ સભ્ય આમાં બોલવા તૈયાર નથી, ભારતીય જનતા પાર્ટીનો જો સભ્ય બોલે એટલે એને એમ જ ઢાક થાય કે મને કાઢી મૂકે પાર્ટીમાંથી, પણ ભાઈ તમને અમે ચૂંટીને મોકલેલા છે, તમારે બોલવું જ પડે, જઈને નહીં બોલો તો તમારો મેળ કાતી પડે, આ લોકો ગંદુ પાણી પીતા થઈ ગયા, ગંદુ પાણી ગંગે જેમને ગોદાવરી કરતા થઈ ગયા, એટલે શુદ્ધિકરણ કરો અને તમે સારા કામ કરો તો લોકો તમને છૂટે, નહીં તો પાછા ઘેરે બેહાડતા બી વાર ની લગાડે। હું શૈલેષ પ્રજાપતિ, આમ આદમી પાર્ટી મહામંત્રી, આજે પ્રાંત સાહેબ, મામલતદાર સાહેબ અને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપવામાં આવ્યું છે। માંડવી તાપી નદીની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ગટરનું પાણી મળમૂત્રવાળું વહી રહ્યું છે, એ ઘણી શરમજનક વાત છે। ભાજપ સરકારના રાજમાં છેલ્લા ઘણા વખતથી આ ગટરનું પાણી લોકો પી રહ્યા છે, પશુ પક્ષી પી રહ્યા છે, હાલમાં ચાલી રહેલા કોરોના કાળને ધ્યાનમાં લઈ જો રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ, તેને ધ્યાનમાં લઈ અમે આવેદનપત્ર આપ્યું છે। 2014 પછી માનનીય નરેન્દ્ર નરેન્દ્ર મોદી સાહેબે નદી શુદ્ધિકરણ માટેનું ઘોષણા કરી હતી, તેને ધ્યાનમાં લઈ માંડવી નગરપાલિકા સહિત દરેક નગરપાલિકાઓએ હરકમાં આવી ગઈ, નદી શુદ્ધિકરણની વાતો કરી હતી, પરંતુ એ વાત પોકળ ગઈ છે। ગત તમના શાસકો પણ કલેક્ટરના આદેશથી તાપી નદીની અંદર ગણપતિ વિસર્જન કરવા દીધું નહીં હતું, તો પછી આ તાપી નદીની અંદર ગટરનું પાણી શા માટે વહેવા દે છે,